हरिओम। ओम मनः सामर्थ्य दाता श्री अनिरुद्धाय नमः। मारू नाम दिलीप रघुनाथ मुल्लेरकर। हूँ साराभाई केमिकल्स में 1980 थी सर्विस करतो हतो। अने आप बधा विदित छो के साराभाईनी पोजिशन वच्चेना पीरियड में एटली खराब थी गयेली के आपणे हेन्ड टू माउथ थी जाइए एवी परिस्थिति हती। अने एवामां मने मानसिक बहु त्रास थतो हतो। अने एवामां हूँ मनस शांति मळे एना माटे हूँ अहीं तहीं शोधाशोध करतो हतो। તે વખતે એક ભાઈ આપણા ઉપાસક જ હતા, એ મને મળ્યા અને એમને મને પુસ્તિકા બતાડી। પહેલાં તો એમની પેન જોઈ મેં આવી, એની અંદર આ ફોટો જોયો। એમણે કીધું આ ફોટો કોનો છે? તો કે જે અમારા બાપુનો છે। એ કીધું કયા બાપુ? તો કે કશું નહીં, આ પુસ્તિકા લો અને કીર્તિ મંદિરમાં આવી જાઓ સાંજે શનિવારના દિવસે। મેં કીધું સારું ચાલો જઈએ। એટલે તે દિવસે હું આવ્યો। તે વખતે આ સેન્ટ્રલ હોલમાં તો નહીં પણ સાઈડના નાના હોલમાં આપણી ઉપાસના ચાલતી હતી। તો તે દિવસે મેં આવ્યો ને પછી અનિરુદ્ધ બાપુનો ફોટો જોયો, નંદામાનો ફોટો જોયો અને તે દિવસે કોણ જાણે મને એકદમ જ અંદરથી એવી અનુભૂતિ થઈ કે મને સાચે જ મન શાંતિ અહીંથી જ મળશે, બીજે ક્યાંયથી નહીં। અને તે દિવસે મને રાત્રે પણ ઊંઘ એટલી શાંતિથી આવી કે બધા વિઘ્નો મને ભૂલી ગયા। સારાભાઈમાં શું ચાલે છે કશું જ નહીં। મેં બાપુને ચરણ સ્પર્શ એટલે આપણા પાદુકા ઉપર માથું મૂકીને કહ્યું કે મારી બધી વિતંબનાઓ દૂર કરો અને મારી જે યોગ્ય ઈચ્છાઓ છે એ પૂરી કરજો। ત્યાર પછી બે ત્રણ શનિવાર આવ્યો, એક શનિવારે કોઈક કારણસર નહીં અવાયું તો ત્યાર પછીનું અઠવાડિયું મારું એકદમ ખરાબ ગયું। કે મને જે અઠવાડિયાની શક્તિ શનિવારમાં મળે છે એ તે શનિવારે મને નહીં મળી, એટલે પછી આવતું અઠવાડિયું મારું ખરાબ ગયું। ત્યાર પછી નક્કી કર્યું કે એક પણ શનિવાર મારે અહીં આવ્યા વગર રહેવાનું નહીં। ઘરે કોઈ મહેમાન પણ આવેલા હશે ને તો મહેમાનને કહું તમે અહીં બેસો બે કલાક, હું શનિવાર મારો જઈ આવું છું, મારા બાપુને મારે મળવું પડશે, મને અઠવાડિયાની શક્તિ એ આપે છે। એવું કરીને હું આવી ગયો। શરૂમાં અમુક લોકોને ખરાબ લાગતું હતું, મારા સગા ભાઈ બહેનો પણ મને કહેતા હતા કે દિલીપના ઘરે જવું છે પણ આજે તો શનિવાર છે ને 7:30 વાગ્યા એ નહીં મળે। એટલે મારા બધા રિલેટિવને ખબર પડી ગઈ કે શનિવારના 7 થી 8-9 વાગ્યા સુધીને દિલીપ મને ઘરે નહીં મળે, એ કીર્તિ મંદિરમાં જ હશે। એટલે એ સમીકરણ ભલે થયું પણ મને મારા માનસિક શાંતિ માટે અહીં આવવાનું જે ચાલુ કર્યું 1999થી તે આજ દિન સુધી હું શનિવાર કોઈ દિવસે આમ તેમ જતો નથી। કોક જ વખતે બહારગામ જવાનું થયું તો પછી રહી જાય, બાકી તો વડોદરામાં હોઉં તો હું કોઈ દિવસે અહીં આવવાનું ચૂકતો નથી। અને એનું જે મને ફળ મળ્યું છે એ આપને કદાચ માનવામાં નહીં આવે પણ હું જે કારેલીબાગ એરિયામાં એપાર્ટમેન્ટમાં સેકન્ડ ફ્લોર પર રહેતો હતો તો ત્યાં કહું કે મને તો વાંધો નહીં, બાપુએ મને પૂરી શક્તિ આપેલી પણ મારા મિસિસ જે થોડા શરીરથી વધારે છે એ સાંજે સર્વિસ પરથી આવે ને બે દાદરા ચડીને ઉપર આવે ને તો 5 મિનિટ સુધી મારી સાથે વાત જ ના કરે, હા કરતા બેસી જાય, પાણી વાણી પીએ 10 મિનિટ પછી વાત કરી શકે। તો મારા મગજમાં એવું થયું કે આ ઉંમરમાં હમણાં આવું છે તો આગળ પડતા એમને બહુ તકલીફ પડશે, એટલે મારે નીચેનું મકાન કરવું જ રહ્યું। એટલે પછી અહીં આવીને બાપુને મેં વાત કરી કે બાપુ મને નીચેનું મકાન પોતાનું થાય એવો આશીર્વાદ આપો અને તમે બધા રસ્તા બતાડો। હવે તમે સમજશો કે સારાભાઈની પોઝિશનમાં કોઈ પણ લોન આપતું નહોતું, સારાભાઈનું નામ બ્લેક લિસ્ટમાં હતું, કોઈ પણ બેંકમાં જાઓ સારાભાઈ નહીં મળે, લોન નહીં મળે, લોન નહીં મળે। પછી મેં કહ્યું હવે શું કરીશું, પેલું જે મકાન હતું એ મિસિસને મળેલું હતું એટલે ગવર્મેન્ટની લોન પર, તો એમની લોન ચાલુ હતી એટલે એમના નામે પણ બીજી લોન મળે નહીં, મારું નામ તો બ્લેક લિસ્ટમાં છે, એટલે પછી શું કરું? તો એક વખતે શું થયું, ICICI બેંકના જે પેલા અમારા સેલરી એકાઉન્ટ ખોલવાના હતા એના માટે સારાભાઈમાં એક ભાઈ આવ્યા અને એ બધાનો કામ કરતા ત્યારે હું એમની મદદમાં હતો,
तो मैं हमने एक रिक्वेस्ट करी के भाई तमारो कई ओळखीतू छे आईसीआईसी बैंक भी कई होम लोन आपे एवा, तो कहते के हा एक मारो भाईबंद छे तमने आप फोन नंबर आपू एने मोबाइल नंबर आप्यो, मने के आना नंबर पर तमे फोन करजो। तो बपोर पछी मैं एमने मोबाइल पर फोन कर्यो तो भाई आवो हूँ सारा भाई में सर्विस करूँ छूँ अने मारे लोन की जरूर है होम लोन की, तो तमे मने मळशो। तमने कहो आजे सांजे ज आवी जाऊँ, सांजे 7:30 पछी घरे आवजो। एटले सांजे 7:30 पहेला भाई तरत आवी गया घरे अने मारी पासेथी बधी माहिती लई लीधी। मैं कहूँ जो भाई मारा मिसिसथी लोन चाले छे गवर्नमेंटनी, मने सारा भाई वाला एटले ब्लेक लिस्ट में गणीने कोई लोन आपता नथी, तमे मने अपावशो केम नहीं कहते, तो एना माटे तो हूँ आयो छूं। तो पछी मैं एमने जे जोईता बधा कागळी आपी दीधा अने तमने कहूँ के जनरली आपणे लोन लेवा जईए ने तो बैंकों में आपने धक्का खावा पड़े छे। जयरे आ व्यक्ति एवी हती के मने एक दिवस बैंक में बोलाया नहीं, मारा घेर बैठा बधा कागळिया लई गया अने अठवाडिया 15 दिवस पछी मने पाछा आवीने कहे के भाई हमणा अठवाडिया पछी छे ने ते अपना पारसी 11 में स्पॉट लोन अमे आपवाना छे आईसीआईसी बैंकवा, त्यां तमे आ बधा कागळिया लईने आवी जजो। એટલે હું તો લઈ જઈશ પણ તમે પણ આ બીજા કાગળિયા લઈને આવી જાઓ। હું ત્યાં પહોંચી ગયો, ત્યાં પહોંચી ગયો તો તરત એમને મારી ઓળખાણ કરાવી ત્યાં બ્રાન્ચ મેનેજર સાથે, કે ભાઈ આ પ્રમાણે છે અને આ એમના કાગળિયા છે। તાત્કાલિક 5 મિનિટમાં એમને લોન મારી પાસ કરી, અને કેટલી 1-2 લાખની નહીં 4-5 લાખની લોન પાસ કરી, અને તે વખતે વ્યાજ હતું 7.5%। મેં કહ્યું મને હાથ તો કેટલો આવશે, મારા સારાભાઈનો પગાર તો બહુ ઓછો છે, કશો વાંધો નહીં કીધું 4-5 હજારનો હપ્તો આવશે તમને। હવે જનરલી આમ જોવા જઈએ ને તો કોઈ સારા ભાઈ માટે આવી રીતે લોન આપે નહીં, પણ મારી લોન પાસ થઈ ગઈ અને એવી રીતે મારું વૈકુંઠમાં નીચે 3 રૂમ કિચનનું મકાન થઈ ગયું અને 4 વર્ષ સુધી મેં હપ્તા ભર્યા, તો એમાં કેવું છે 6 હજારનો મારે હપ્તો આવે। 1-2 વખત તો સારા ભાઈમાં પગાર 7 તારીખના બદલે 10 તારીખે થાય। હવે આઈસીઆઈસી બેંકનું લોન આપે ને તો એ કેવું 7 તારીખે જો તમારા એકાઉન્ટમાં પૈસા ના હોય ને તો 500 રૂપિયા દંડ ઠોકી દે, એવો 500 રૂપિયા મારા દંડ પડ્યો ને। એટલે પછી મેં વિચાર કર્યો કે આ તો આપણને મોંઘું પડશે, સારા ભાઈવાળાનું કંઈ ઠેકાણું નહીં। એટલામાં 2-4 દિવસમાં પાછી કંઈક નોટિસ લાગી કે સારા ભાઈમાં 1000 માણસો અમે ઓછા કરવાના છે અને એમને VRSનો લાભ મળશે, તો આ પ્રમાણે લઈ જાઉં। મેં તાત્કાલિક અરજી કરી દીધી, મેં કીધું આપણે આ VRSના પૈસા લઈ લઈશું અને લોન પેડઅપ કરી દઈશું, એટલે કાયમની શાંતિ થઈ જાય। અને ભગવાનનું કરું કે મારી VRS પાસ થઈ, મને પૂરેપૂરા પૈસા મળી ગયા, એમાંથી મેં લોન પેડઅપ કરી દીધી। મીનવાઇલ પહેલાં મકાનની પણ લોન અમારી પેડઅપ થઈ ગઈ, આજની તારીખે માથે 1 રૂપિયાનું દેવું નથી, આ બધું અનિરુદ્ધ બાપુના લીધે જ મારું થયું છે। અને આવી રીતે કોઈ દિવસે અશક્ય વસ્તુ છે। અચ્છા, બીજી એક વસ્તુ કે પેલા ભાઈને જે મેં મને લોન પાસ કરી આપી હતી ને, એમના થકી બીજા એક ભાઈને મારા સાથે સર્વિસ કરતા હતા, એ 2 મહિના પછી મને એવું કહેવા લાગ્યા, ભાઈ મારે પણ એક મકાન લેવું છે તો મને પેલી લોન અપાવી દો ને તમારે પેલા ભાઈએ આપી છે। એ ભાઈનો કોન્ટેક્ટ નંબર હતો, મેં ફોન કર્યો કે કુલદીપભાઈ આપણી જે લોન પાસ કરી ને એવી રીતે મારા એક ભાઈબંધને લોન પાસ કરી છે, તો કહે છે કે સોરી કહે છે કે હું તો હવે સારા ભાઈમાં નથી રહ્યો, હું તો અહીંથી છોડીને જતો રહ્યો છું, બહારગામ જતો રહ્યો, એટલે હું તો એવું સમજું છું કે અનિરુદ્ધ બાપુ એ કુલદીપભાઈના રૂપમાં આવીને મારી લોન પાસ કરી ગયા, જે પેલા ભાઈબંધને નહીં મળી, કેમ કે એ ભાઈબંધને મેં કહેલું તું અહીં આવો, 1 દિવસ ઉપાસનામાં આવ્યો પછી આવ્યો નહીં, એનું કામ નહીં થયું, હું અહીં આવું છું મારું કામ થઈ ગયું, અને 1999થી અહીં આવું છું, મેં કોઈ દિવસે પ્રત્યક્ષ દર્શન બાપુના કર્યા નહોતા, 2011 સુધી મને બાપુના દર્શન થયા નહીં, અહીં સીડી ઉપર જોવા મળે કાં તો એમને સીડી સાંભળવા મળે, અને આ પાદુકાને જ હું બાપુ માની ચાલતો હતો અને જે મારા વિઘ્નો હતા બધા એમને કહેતો હતો અને દરેક વિઘ્નો મારા દૂર કરતા ગયા, એટલે મને ચોક્કસ ખાતરી છે કે અહીં દર શનિવારે બાપુ હાજરા હુજુર હોય છે, આપણે જે કંઈ તકલીફ હોય એ કહી શકીએ। આ બીજો એક મારો કેસ છે કે લગભગ છેલ્લા 10-15 વર્ષથી મને એક એવો ડિસીઝ થઈ ગયેલો, એ સાંભળીને કદાચ તમને બધાને એવું લાગશે કે આવો ડિસીઝ થયેલો, એનું નામ છે સોરાયસિસ, કે જેનું નામ સાંભળતા દરેક વ્યક્તિ થથરી જાય છે, કેમ કે ડૉક્ટરો પણ કહે છે કે આ રોગ કોઈ દિવસે મટતો નથી,
મારા કઝિન માસીનો છોકરો સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એની મેં 2-3 વર્ષ દવા કરી, એટલા પૂરતું બંધ થાય ફરી પાછું ઉભરે, એટલે પછી મેં એલોપેથીની દવા બંધ કરી દીધી, પછી આયુર્વેદિક કરી, હોમિયોપેથ કરી, બધી દવા કરી, પણ મને કંઈ જોઈએ એવો કંઈ એનો પરિણામ મળ્યો નહીં. બાપુના અહીં દર શનિવારે આવું છું, એટલે બાપુના જે ઉપાસક આપણા જે સુરેશભાઈ છે, સુરેશભાઈ પાટીલ, એમને મને એક રસ્તો કહ્યો કે તમને આ બધું થાય છે એના માટે મારી પાસે એક દવા છે. મેં કીધું મેં તો બધી દવા બંધ કરી દીધી, મારે કોઈ દવા ઉપર વિશ્વાસ નથી. તો કે તમે મારા ઉપર ને બાપુ ઉપર વિશ્વાસ રાખો, તમે અહીં આવો છો એટલે બાપુએ મને સ્પૂરણ કર્યું છે કે મારે તમને આ દવા કેવી. એટલે એમને પેલી ગાયના દૂધમાંથી બનતી જે કેપ્સ્યુલ્સ છે એ આપવાનું ચાલુ કર્યું. છેલ્લા 8-10 મહિનાથી હું લઉં છું અને મારો બધો રોગ પૂરો થઈ ગયો છે, જરાય હવે રહ્યો નથી. તો ટલી નીકળી ગયો છે, 1-2% છે એ પણ નીકળી જશે હવે. એટલે બાપુના લીધે મારા આ 2 મોટા મોટા પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે. એટલે બાપુ આપણા માટે હંમેશા તત્પર રહેજે. ફક્ત એટલું જ કે આપણે પણ આપણી જવાબદારી થઈ જાય છે દર શનિવારે આવવાનું. બાપુ જે જે આપણને વસ્તુ કહે છે, જે કંઈ નામસ્મરણ કરવાનું કહે છે એ કરવાનું, અને આપણે એમાંથી બધા લાભ મેળવવાના. હરિઓમ.